આ રીતે બટેટાવાળા બનાવશો તો એકદમ લગ્ન પ્રસંગ જેવા બનશે ક્યારેય ફીકા નહીં લાગે અંદરથી લોટ ક્યારેય કાચો નહીં રહે બટેટાવાળાનું પૂરણ ક્યારેય ઢીલું નહીં થઈ જાય અને બેટર એકદમ પરફેક્ટ બનશે તો આવા બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન આ એક જ વિડીયોમાં તમને મળી જશે બટેટાવાળા બનાવવા માટે આપણે સૌથી પહેલા બટેટા તો જોશે ને તો અત્યારે મેં આ પાંચ નંગ બટેટા લીધા છે આ પાંચ નંગ બટેટામાંથી આપણે જો ગુજરાતી થાળીમાં ફરસાણ તરીકે પીરસો હોય ને ફ્રેન્ડ્સ તો ચાર થી પાંચ જણને પીરસી શકીશું પણ જો જમવામાં એકલા બટેટાવાળા તરીકે લેવું હોય તો બે થી ત્રણ વ્યક્તિ જ ખાઈ શકશે તો તમે એ પ્રમાણે માપ લઈ શકશો હવે આપણે આ બટેટાને ધોઈ લીધા છે અને તેની વચ્ચેથી બે ભાગ કરી અને આવી રીતે કોઈ એક તપેલી અથવા વાસણમાં લઈ લઈએ છીએ ફ્રેન્ડ્સ તમને એમ થતું હશે કે બટેટા બાફવામાં શું રીત હશે તો તેની પણ એક સ્પેશિયલ ટ્રીક છે જેનાથી આપણા બટેટાવાળા સુપર ટેસ્ટી બનશે ફ્રેન્ડ્સ અત્યારે મેં બટેટાના જે આ બે ભાગ કર્યા છે તેની ઉપર આપણે થોડું મીઠું એટલે કે ચમચી જેટલું મીઠું આવી રીતે છાંટી દઈએ જેનાથી બફાશે ને ત્યારે અંદરથી બિલકુલ ફીકા નહીં રહે આ મેં એક કુકર લીધું છે તેની અંદર હું આ ત્રણ કપ જેટલું પાણી ઉમેરું છું હવે આ તેની અંદર કોઈ પણ એક સ્ટેન્ડ તમારે મૂકી દેવાનું આપણે બટેટાની તપેલીમાં કોઈ પાણી નાખીને નથી બાફવાનું નહીં તો તમારા બટેટામાં પાણી ચડી જશે અને બટેટાવાળાનો માવો ખૂબ પોચો બનશે પણ જો તમે આવી રીતે વગર પાણીએ બટેટા બાફશો તો બટેટા એકદમ સરસ બફાશે હવે આપણે આને બાફીએ ફ્રેન્ડ્સ છે ને એકદમ નવી રીત બટેટા બાફવાની આવી રીતે તમે બટેટા બાફશો ને તો તમારું પૂરણ ક્યારેય ચીકણું ચીકણું નહીં બને હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈએ ફ્રેન્ડ્સ અને આની ચારથી થી પાંચ વિસલ કરીએ આપણું કુકર ઠંડુ થઈ ગયું છે આપણે ખોલીને જોઈ લઈએ આપણા બટેટા ચડ્યા છે કે નહીં તે જોવા માટે આપણે કોઈ પણ છરીને આવી રીતે બટેટામાં નાખીએ છીએ જો બટેટા પ્રોપર હશે તો છરી સરસ જતી રહેશે જો તમને કાચા લાગે તો તમારે એક બે વધારે કરી શકાય છે બટેટા તમારે હંમેશા થોડા વહેલા બાફી લેવાના જેથી બટેટા એકદમ સરસ ઠંડા થઈ જાય જો બટેટા ઠંડા થયેલા હશે ને તો એકદમ સરસ તમારું પૂરણ બનશે હવે આપણે બેટર બનાવવા માટે એક કપ બેસન એટલે કે ચણાનો લોટ લીધો છે આ લોટને ફ્રેન્ડ્સ હંમેશા ચાળીને લેવાનો જેથી આપણે બેટર બનાવીએ ત્યારે તેમાં બિલકુલ ગાંઠા ના પડે ફ્રેન્ડ્સ આવી નાની નાની ટીપ્સનું ધ્યાન રાખીએ ને તો આપણી રેસીપી હંમેશા બહુ જ સરસ અને એકદમ પરફેક્ટ બને આ બધી બાબત ખૂબ નાની છે પણ ખૂબ જ ઉપયોગી બાબત છે ફ્રેન્ડ્સ હવે આપણા બટેટા વધારે ક્રિસ્પી અને તેલ ભરાયા વગરના બનાવવા માટે આપણે તેની અંદર આ બે ચમચી ચોખાનો લોટ ઉમેરીએ છીએ જેથી આપણું બટેટાવાડાનું પળ ખૂબ જ સરસ બનશે હવે આ બંનેને આપણે ચાળી લઈએ હવે બેસન અંદર બેસન છે તો તેને પચવા માટે આ હિંગ લઈએ છીએ ચણાના લોટ સરખી રીતે ડાયજેસ્ટ અજમો કરી શકે છે તેટલા માટે આપણે અજમો એડ કર્યો છે હવે તમારે હળદર નાખવી હોય તો નાખવાની ના નાખો તો પણ ચાલે હવે આ તેની અંદર એક પિંચ જેટલો ખાવાનો સોડા એડ કરું છું એક પિંચ જેટલો જ નાખવાનો છે હવે આ બધું આપણે એકવાર આવી રીતે મિક્સ કરી દઈએ હવે આ લોટની અંદર આપણે પાણી ઉમેરી અને બેટર બનાવીએ ફ્રેન્ડ આપણે એક સામટું બધું પાણી ક્યારેય નહીં નાખીને દેવાનું ચણાના લોટનું બેટર બનાવતી વખતે નહીં તો બહુ વધારે લમ્સ પડી જાય અને આપણું બેટર પણ ખૂબ ઢીલું થઈ જાય આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને બેટર બનાવવાનું જેથી આપણું બેટર પ્રોપર બને છેલ્લે હું તમને કહીશ કે મેં કેટલું પાણી વાપર્યું આટલું બેટર બનાવવામાં ફ્રેન્ડ્સ તમને મારા આવા અવનવા વિડીયોઝને રેસીપીઝ પસંદ આવતી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બે લાઇકનને દબાવજો જેથી મારી નવી રેસીપીઝના વિડીયો તમને તરત મળે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેટલું સ્મૂથ અને મસ્ત બેટર બન્યું છે આપણે બેટર બનાવવા માટે આવી કન્સિસ્ટન્સી રાખવાની છે તમે જોઈ શકો છો કે આ બેટર એકદમ રિબિનની જેમ કન્ટિન્યુઝ પડે છે આપણે આટલું બેટર બનાવવા માટે અત્યારે મારે પોણો કપ પાણીની જરૂર પડી છે જો બેટર વધારે પડતું ઢીલું હોય ફ્રેન્ડ્સ તો બટેટાવાળા સરખા કોટ નહીં થાય એટલે બટેટાના પૂરણને તે કોટ નહીં કરે અને જો વધારે પડતું ઝાડું હશે તો બટેટાવાળા બહુ ડ્રાય લાગશે તેથી બેટર બનાવવામાં પણ ખૂબ ધ્યાન રાખીશું ફ્રેન્ડ્સ આ બેટર પરફેક્ટ બન્યું છે કે નહીં તે જોવા માટે હજી હું એક ટીપ તમને શેર કરું છું કે જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તમારે આવી રીતે કોઈ ચમચી લેવાની એને આવી રીતે પાછળથી બેટરમાં ડૂબાવવાની અને જો તમારી સ્પૂન આવી રીતે તમારી ચમચી કોટ થઈ જાય અને ચમચી નથી દેખાતી તો પરફેક્ટ બેટર બન્યું છે આવું બેટર તમારે બનાવવાનું છે હવે આ બેટરને આપણે ઢાંકી અને પંદર વીસ મિનિટ રેસ્ટ આપીએ બટેટા વડામાં તીખાસ માટે ફ્રેન્ડ્સ આપણે લીલા મરચાં અને આદુ જ લઈએ છીએ આમાં લાલ મરચું આપણે નથી ઉમેરતા તેથી મરચાની તીખાસ તમારે તમારી રીતે એડજસ્ટ કરવાની અત્યારે આ એક મરચું અને આદુની આપણે પેસ્ટ બનાવી લઈએ ફ્રેન્ડ આપણી આદુ મરચાની પેસ્ટ રેડી છે તેને આપણે કાઢી લઈએ બટેટાને મેશરથી મેસ કરીએ બટેટા સરખા ચડી ગયા છે ફ્રેન્ડ્સ તો તે એકદમ મસ્ત રીતે મેસ થઈ જશે હવે આપણે પૂરણને એકદમ ચટાકેદાર બનાવવા માટે તેમાં મસાલા કરીએ અત્યારે આદુ મરચાંની પેસ્ટ આપણે જે ક્રશ કરી તે લઉં છું ફ્રેન્ડ્સ આમાં મસાલા થોડા ઉપર પડતા કરવાના તો એકદમ ટેસ્ટી વડા તૈયાર થાય અત્યારે આ વન ફોર્થ ચમચી જેટલો ગરમ મસાલા પાવડર ઉમેરું છું થ્રી ફોર્થ ચમચી જેટલું મીઠું લઉં છું બટેટા બટેટાવાળાને ખાટો મીઠો ટેસ્ટ તો દેવો પડશે ને કારણ કે આપણી ગુજરાતી તો બધી વાનગી ખાટી મીઠી હોય તો તેની માટે અત્યારે હું આમચૂર પાવડર નાખું છું તમે લીંબુ પણ લઈ શકો છો અત્યારે હું આ એક ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરું છું ઘણીવાર કેવું થાય છે ફ્રેન્ડ આપણા બટેટા વધારે પડતા ઢીલા થઈ જાય છે તો લીંબુનો રસ નાખીએ છીએ તો ઓર ઢીલા થઈ જાય છે એટલા માટે આમચૂર પાવડર વાપર્યો છે હવે આપણે ખટાશને બેલેન્સ કરવા માટે તેમાં આ દળેલી ખાંડ ઉમેરી છે જે એક ચમચી જેટલી લીધી છે હવે બટેટા વડાને વધારે ટેસ્ટી બનાવવા માટે તેમાં કાજુ અને દ્રાક્ષ ઉમેરું છું કાજુના ટુકડા કરી લીધા છે ફ્રેન્ડ્સ આનાથી ખૂબ સરસ લાગે છે છે હવે આપણે આમાં એક વઘાર ઉમેરવાનો તે હવે આપણે કરી લઈએ આ એક પેન લીધું છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો છે તેની અંદર આ બે ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે આ તેલની અંદર આ વન ફોર્થ ચમચી જેટલી રાઈ ઉમેરવાની છે હવે આપણી રાઈ તતડવા લાગી છે એટલે કે ફૂટવા લાગી છે ત્યારે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી તેની અંદર આ પાછળ લીમડાના પાનને સમારીને એડ કરું છું ફ્રેન્ડ્સ આમાં લીમડાની ફ્લેવર ખૂબ સરસ લાગે છે અને તેની અંદર આ વન ફોર્થ ચમચી જેટલી હિંગ ઉમેરું છું હવે આ વઘારને આપણે બટેટાવાળાના પૂરણમાં એડ કરીએ ફ્રેન્ડ્સ આ રીતે વઘાર કરીને બટેટાવાળાના પૂરણમાં એડ કરીશું ને તો બટેટા વડા એકદમ ટેસ્ટી બને છે હવે પૂરણને સારો કલર દેવા માટે તેની અંદર હું હળદર ઉમેરું છું અત્યારે વન ફોર્થ ચમચી જેટલી હળદર લીધી છે આ હળદરને તમે વઘારમાં પણ એડ કરી અને ઉમેરી શકો છો હવે તેની અંદર બહુ બધી કોથમીર એડ કરવાની ફ્રેન્ડ્સ કોથમીર બટેટા વડામાં એકદમ સરસ લાગે છે હવે આપણે આ બધાને મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ આ ટાઈમે તમારે મસાલો થોડો ટેસ્ટ પણ કરી લેવાનો તમને જો કંઈ વધારે ઓછું લાગતું હોય તો તમે એડ કરી શકો છો હવે આપણો મસાલો થઈ અને પૂરણ રેડી છે તો આપણે આના બોલ્સ બનાવીએ ફ્રેન્ડ્સ તમારી જે સાઇઝના બટેટાવાળા બનાવવા હોય તેવા બોલ્સ બનાવવાના મોટા જોઈતા હોય તો મોટા અને નાના જોઈતા હોય તો નાના અત્યારે હું આ સાઈઝના બોલ બનાવું છું તમને જો તમારે બોલ્સ બનાવતી વખતે હાથમાં ચોટતું હોય પૂરણ તો થોડું તેલ લગાવીને પણ બોલ્સ બનાવી શકાશે ફ્રેન્ડ્સ જો તમારે આ ટાઈમે પૂરણ તમને બહુ વધારે પડતું ઢીલું લાગતું હોય તો તમે તેની અંદર જે બટેટા પૌવાના પૌવા હોય તેને ક્રશ કરી અને બે ચમચી જેટલા ઉમેરી દેસો ને તો ફ્રેન્ડ્સ તમારું પૂરણનું બધું મોઈશ્ચર એટલે કે પાણીનો ભાગ સોસાય જશે અને તમારું પૂરણ પરફેક્ટ બની જશે આ એક બહુ જ કામની ટિપ્સ છે કારણ કે ઘણી વાર બટેટા એવા આવે છે કે બહુ જ વધારે પાણી છોડે છે ત્યારે તમને આ વસ્તુ ખૂબ કામ લાગશે ફ્રેન્ડ્સ આપણે બટેટાનું જે માપ લીધું હતું તેનાથી અત્યારે પંદર બોલ્સ બનીને રેડી થયા છે ફ્રેન્ડ્સ અત્યારે મેં તળવા માટે આ કડાઈમાં તેલ મૂકી દીધું છે અને ધીરા મીડિયમ ગેસે તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આ તેલમાંથી આ બે ચમચી જેટલું તેલ છે બેટર ની અંદર ઉમેરું છું હવે આ બેટર ને આપણે ચમચી થી ખુબ સારું ફીણી લેવાનું આવું કરવાથી ફ્રેન્ડ આપણા બટેટા વડા બિલકુલ તેલ નહીં ભરાય તેવા બનશે આવું કરવાથી આમાં એર બબલ્સ ભરાશે અને આપણું બેટર સરસ થશે હવે બટેટા વડા તળવા માટે આપણું તેલ રેડી છે કે નહીં તે ચેક કરવા માટે આપણે આવી રીતે લોટમાંથી થોડું લઈશું અને આ લોટને આપણે આની અંદર નાખીએ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ઉપર આવી જાય છે લોટ તો આપણું અત્યારે એકદમ રેડી છે બધા બોલ્સ આપણે હવે આમાં નાખી દઈએ છીએ ખીરામાં હવે આ બોલ ને આપણે પૂરો લોટ થી કોટ કરવાનું છે આવી રીતે હવે જે વધારાનો લોટ છે તેને આવી રીતે સાઈડ થી કાઢી અને આપણે મૂકીશું હવે આપણે આને પલટાવીએ છીએ ફ્રેન્ડ્સ થોડા થાય પછી આપણે એને પલટાવાના નહીં તો ત્યાં પૂરણ અને આપણો લોટ છૂટો પડી જાય થોડા પહેલા એને થઈ જવા દેવાના આપણે આને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીશું